अंतरराष्ट्रीय भीमसेना द्वारा विविध मुद्दे कच्छ कलेक्टर श्री ने आवेदन पत्र आप्यो। मणिपुर में हमणा जे अशांति नो माहौल छे अने महिलाओं की परिस्थिति खूब ज गंभीर अने दर्द भरी छे त्यारे हाल नी सरकार शुं पगला भरी रही छे आ दुखद बाबत छे। तो आ बाबते मणिपुर नी सरकार ना वहीवटी तंत्र द्वारा तात्कालिक धोरणे ऊंडाणपूर्वक तपास करीने जवाबदारो सामे पगला भरवामां आवे तेवी मांग कराई हती। कच्छ जिल्लामां आवेल केनालोमां अनेक लोकोना जीव पाणीमां डूबी जवाथी मरता होय छे त्यारे आ बाबते योग्य पगला भरी केनाल फरते फेन्सिंग लगाववामां आवे तेवी मांग कराई हती। आ साथे ज मांडवीना दुर्गापुरमां रहेता धीरज वालजीभाई मातंग अने प्राइवेट कंपनी द्वारा मालिकीनी जमीनमां टावर्स नाखवा मुद्दे भाड़ा पेटे रकम अपाशे तेवी लालच आपी 22,80,000 ની છેતરપિંડી કરાઈ છે તે બાબતે અનેકો વખત ફરિયાદ પોલીસ પાસે રજૂઆત કરી છે છતાં કોઈ પગલા ભરાયા નથી, તેથી તાત્કાલિક પગલા ભરાય તેવી આંતરરાષ્ટ્રીય ભીમસેનાના મયુરભાઈ મહેશ્વરીએ માંગ કરી હતી। મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજ કચ્છ કલેક્ટર कचेरी मध्ये ત્રણ આવેદન પત્ર આપ્યા છે। એક તો કચ્છ જિલ્લામાં જે મોટા ડેમો આવેલા છે, તળાવો આવેલા છે, જેમાં જે જોવા માટે જે લોકો જાય છે કચ્છના લોકો રજાના દિવસે, ત્યારે એમાં કોઈ લપસી જવાથી કે સેલ્ફી પાડવાથી ફોટો પાડવાથી પડી જાય છે, એવા મૃત્યુ થાય છે, જે બાબતે મેં અગાઉ પણ રજૂઆત કરેલી હતી જે તે વખતે, ને આજે પણ કલેક્ટર સાહેબ શ્રીને મેં રજૂઆત કરી છે। કારણ કે પોલીસ પોલીસનું કામ કરે છે, પરંતુ કોઈ એવો આદેશ હોય તો એના ઉપરથી પરિપત્ર કે જાહેરનામું બહાર પડે તો પોલીસને કામ કરવામાં સરળતા રહે, પોલીસ ઉપર ખોટો આક્ષેપ કે પોતાની કામગીરીમાં દખલગીરી ન થાય। બીજું કે મણિપુરમાં જે બનાવો બની રહ્યા છે, જે ઘટના ઘટી રહી છે, જે મહિલાઓ કોઈ સુરક્ષિત નથી, એ બાબતે પણ આવેદન પત્ર આપેલું છે। ત્રીજું, નવાવાસ માંડવી તાલુકાના નવાવાસ દુર્ગાપુર ગામના ધીરજભાઈ વાલજીભાઈ માતંગ એમની સાથે જીઓ કંપની નામના લેટર પેડ ઉપરથી એમની સાથે 22,80,000ની જે છેતરપિંડી થઈ છે, આજ દિવસ સુધી એમની ઉપર કોઈ પણ જે પણ આરોપીઓ છે એમની સાથે કોઈ પણ કાર્યવાહી નથી થઈ। તમામે તમામ ડિટેલ એ અરજદારે પોલીસને આપેલી છે, તેમ છતાં આજ દિવસ સુધી કાર્યવાહી નથી થઈ, એ બાબતે પણ આવેદનપત્ર આપ્યો છે અને એ આવેદનપત્ર ડીજીપી સાહેબને હું મોકલીશ, તો આ બાબતે ત્રણેય આવેદન ઉપર કાર્યવાહી થાય એવી આપના ન્યૂઝના માધ્યમથી મારી માંગણી છે। કચ્છકર ટીવી ન્યૂઝ આપ જોઈ શકશો ઉષા કેબલમાં ચેનલ નંબર 23 પર, KDN ચેનલ નંબર 55 પર અને GTPL પશ્ચિમ કચ્છ ચેનલ નંબર 982 પર અને GTPL પૂર્વ કચ્છ ચેનલ નંબર 351 પર।